બોટાદ શહેરમાં આવેલા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા દેવી દેવતાઓની ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું થી શરૂ થતો નવરાત્રીનો પર્વ એટલે કે ઉપવાસ પૂજા અર્ચના અને આરાધનાની સાથે સાથે માના ગરબા લઈ ખુશી આનંદથી લોકો ઉજવણી કરતા હોય છે બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા સંચાલિકા યોગીની બી કે નીતા દીદીના વડપણ નીચે નવલા નોરતા નિમિત્તે વિવિધ દેવી દેવતાઓની ચૈતન્ય ઝાંખી તથા બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે શહેરની જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ પ્રતિષ્ઠિત મહાનુભાવો ડોક્ટર સોશિયલ મીડિયાના પત્રકાર મિત્રો સાથે મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ આપીને બહુમાન સેવા કેન્દ્રની બહેનો દ્વારા કરવામાં આવેલ હોય આ કાર્યક્રમ નિહાળવા માટે અને ગરબાની રમઝટને માણવા માટે શહેરના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તેમજ બહેનો લાભ લઈ રહ્યા છે સેવા કેન્દ્ર પર રાજયોગનું શિક્ષણ પણ નિયમિત રીતે આપવામાં આવે છે ખાસ નવરાત્રિના શ્રેષ્ઠ પાવન દિવસો ચાલી રહ્યા છે તે નિમિત્તે બ્રહ્માકુમારી જ બોટાદ સેવા કેન્દ્ર પર ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરેલ છે તારીખ સાત તારીખથી બાર તારીખ દરમિયાન રોજ અલગ અલગ દેવીઓના ચૈતન્ય દર્શન રાખવામાં આવે છે તથા સાથે નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે એમાં આજના દિવસે ખાસ મા લક્ષ્મી મા સરસ્વતી અને મા મહાકાલીના ચૈતન્ય દેવીઓના દર્શન હતા કારણ કે નવરાત્રિ એ શક્તિઓની ઉપાસનાનો તહેવાર છે નવરાત્રિનો તહેવાર આપણે પણ શક્તિઓથી સંપન્ન થવા માટેનો આપણને વિશેષ મેસેજ આપે છે કે આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર સમય પ્રતિ સમય શક્તિઓની જરૂર છે એ જે શક્તિઓ છે એની યાદગાર દેવીઓને અષ્ટભુજાઓના રૂપમાં બતાવવામાં આવે છે જે આપણા રોજબરોજના જીવનની અંદર શક્તિઓની જરૂર છે નિર્ણય શક્તિ છે સહન શક્તિ છે સમાવાની શક્તિ છે એવી અષ્ટ શક્તિઓથી સંપન્ન જ્યારે જીવન બને છે ત્યારે આપણા જીવનની અંદર સુખ શાંતિ અને ખુશીનો અનુભવ કરી શકીએ છીએ અને એની જ યાદગાર વિજયાદશમી તરીકે મનાવવામાં આવે છે ઓમ જયેશ પ્રજાપતિ જી ટીવી ન્યૂઝ બોટાદ